सब्सक्राइब करो ये है न्यूज इंडिया चैनल ने पची यूट्यूब ऐप पर बेल आइकोन नू बटन दबावो अने निहारो ये है न्यूज इंडिया चैनल। हिंदू कैलेंडर मुजब दिवाली नो त्योहार अमावस्याना दिवसे उजवामां आवे छे। आ पछी बीजा दिवसे नूतन वर्ष अने पछी बीजा दिवसे भाई बीज नो त्योहार आवे छे। परंतु आ वखते आ तमाम त्योहारोनी तारीखोमां मोटो फेरफार आव्यो छे। વાસ્તવમાં આ વર્ષે દિવાળીના એક દિવસ પછી એટલે કે 13 નવેમ્બરે એક દિવસ ખાલી રહ્યો હતો। દિવાળી પર્વ દરમિયાન અન્નકૂટ પૂજા પણ કરવામાં આવે છે। અન્નકૂટનો અર્થ થાય છે અન્નનો સમૂહ। વિભિન્ન પ્રકારના અન્નને સમર્પિત અને વિતરણ કરવાના રિવાજના કારણે આ પર્વનું નામ અન્નકૂટ પડ્યું છે। આ દિવસે અનેક પ્રકારના પકવાન મીઠાઈયા વગેરે ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે। ભગવાન વિવિધ પકવાનને રાંધેલા ભોજન અર્પણ કરવામાં આવ્યા હતા। થરાદમાં નવા રામજી મંદિર ખાતે બેસતા વર્ષના દિવસે શ્રી રામ ભગવાન ને 56 ભોગ નો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા ભગવાન ને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અન્નકૂટ ના દર્શન કરવા માટે ઉમટ્યા હતા। 12 વાગે ભગવાન ને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને અન્નકૂટ ના 2 વાગ્યા સુધી દર્શન કર્યા હતા। ત્યારબાદ તમામ ભક્તો ને પ્રસાદ આપવામાં આવ્યો હતો। અન્નકૂટ ના દર્શન કરવા માટે થરાદ ભાજપ શહેર પ્રમુખ અજય ઓઝા, શ્રી રામ સેવા સમિતિ ના પ્રમુખ જગદીશભાઈ પરમાર સહિત શ્રી રામ સેવા સમિતિ ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, આજે 2080 નું નવું વર્ષ ની દરેકને શુભકામનાઓ સાથે આપનું આ નવું વર્ષ સુખદાયી, સમૃદ્ધિ, યશસ્વી, નિરોગી રહે એ માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું। આપ આ નવા વર્ષમાં ખૂબ પ્રગતિ કરો, ધંધા રોજગારમાં આપની પ્રગતિ થાય, આપ દરેક ક્ષેત્રમાં આગળ વધો એ માટે હું કિશોર નાયક પત્રકાર આપને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। હેપી ન્યૂ યર, જય હિન્દ, જય ભારત। બનાસકાંઠાના ધાનેરા ખાતે રાજકીય લેવલે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા મામા બાપજી મંદિર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ રખાયો હતો અને મોટી સંખ્યામાં લોકો સ્નેહ મિલનમાં આવી નવા વર્ષની શુભેચ્છા આપ લે કરી હતી અને નાસ્તાઓનો કાર્યક્રમ પણ રખાયો હતો। જ્યારે બોકા કોમ્પ્લેક્સ ખાતે ભગવાન દાસ પટેલ દ્વારા પણ સ્નેહ મિલનનો કાર્યક્રમ રખાયો હતો, જેમાં પાર્ટીના તેમજ અન્ય મિત્ર મંડળના લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા હતા। ત્યારબાદ કોલેજ ખાતે પણ માર્કેટયાર્ડના ચેરમેન વિરલભાઈ પટેલે પણ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખી લોકોને એકબીજાને શુભેચ્છા પાઠવી નવું વર્ષ શુભ અને સારું અને પ્રગતિવાળું નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને આનંદ વ્યક્ત કર્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, હું ધ્રુપલ જયસ્વાલ, યે હે ન્યૂઝ ઇન્ડિયા મીડિયા હાઉસ તરફથી આપ સૌ દર્શક મિત્રોને દિવાળી તેમજ નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આપ સૌનું આવનારું વર્ષ આનંદમય, સુખમય અને નિરોગી નીવડે તેવી આપ સૌ દર્શક મિત્રોને શુભકામનાઓ પાઠવું છું, તેમજ ભગવાનને પણ પ્રાર્થના કરું છું। જય માતાજી। આજથી ગુજરાતી કેલેન્ડર અનુસાર ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત થઈ છે। આ તહેવારની સાથે કેટલીક પરંપરાઓ પણ જોવા મળે છે। ભલે સમય બદલાયો, પરંતુ
परंपरा आजे पण यथावत छे। नूतन वर्षना दिवसे ग्राम्य विस्तारों अने बनासकाठाना चौथा नेसरा गामे सवारना समय हजु पण जूनी परंपरागत बेसता वर्षनी उजवणी करवामां आवी रही छे। जो कि छेल्ला केटलाय वर्षथी परमारवासमां एक जग्याए बधा भेगा थईने भगवान ठाकरना दर्शन करे अने एक बीजाने मळी मोटी उमरना लोकोने पगे लागीने आशीर्वाद लईने बेसता वर्षनी उजवणी करवामां आवे छे। जो कि छेल्ला केटलाय वर्षथी परंपरागत बेसता वर्षनी उजवणी आ ग्राम्य विस्तारमां करवामां आवे छे। वडाप्रधान श्री नरेन्द्रभाई મોદીએ सुरक्षा दळો સાથે દિવાળીની ઉજવણી કરવાની પરંપરા જાળવી રાખી છે। આ વખતે મોદી હિમાલય પ્રદેશના લેપચા ખાતે પહોંચ્યા હતા અને અહીં પહોંચ્યા બાદ મોદીએ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી। જવાનોને મીઠાઈ ખવડાવી હતી। પીએમ મોદી તેમની વચ્ચે પહોંચતા જવાનોનો જુસ્સો અનેક ગણો વધી ગયો હતો। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના એક નાનકડા મીઠાવીરાણા ગામનું ગૌરવ એવા ચૌધરી ઉમેશકુમાર હરજીવનભાઈને વડાપ્રધાન સાહેબે मिठाई खवड़ावी दिवाली पर्वनी उजवणी करी हती। हिमाचल प्रदेशना लाहौल स्पीति जिलामां स्थित लेपचा चेकपोस्ट चीननी सरहदथी लगभग 2 किलोमीटरनी ऊंचाई पर स्थित छे। इंडो टिबिटियन बॉर्डर पोलिस आईटीबीपी अने आर्मीना जवानो आ पोस्टमां फ्रंटलाइन पर तैनात छे। आ चेकपोस्टथी नीचेनी तरफ चीननुं गाम छे। अहीं चीननी सैनिको तैनात छे। हिमाचल प्रदेश चीन साथे 260 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે। તેમાંથી 140 કિલોમીટર કિન્નોરમાં અને 80 કિલોમીટર લાહોર સ્પીતિ જિલ્લામાં છે। અહીં ચીનની સરહદ પર ભારતની 20 ચોકીઓ છે। બનાસકાંઠાના વાવ ખાતે ગાયત્રી વિદ્યાલય બોર્ડિંગ ખાતે શ્રી માળી સોની સમાજ વાવ દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પ્રસંગે વાવ સોની સમાજના ભાઈ બહેનો તેમજ વિદ્યાર્થી મિત્રો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। જે પ્રસંગે સોની સમાજના પ્રમુખ સહિત ઉપપ્રમુખ તેમજ સમાજના હોદ્દેદારો હાજર રહ્યા હતા, જેમાં સમાજના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। સમાજની પ્રગતિ માટે શિક્ષણ સંગઠન સંઘર્ષ ખૂબ જરૂરી છે। બાળકો સારું શિક્ષણ મેળવે તે ખૂબ જ જરૂરી છે, તેમજ સમાજના સંગઠનથી સુખ દુઃખમાં મદદરૂપ થઈ શકાય અને એકબીજાને મદદરૂપ થઈ આગળ વધી શકાય તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। આ સ્નેહમિલનને સફળ બનાવવા પ્રમુખ હીરાલાલ સોની, ઉપપ્રમુખ અરવિંદભાઈ સોની, નવીનભાઈ સોની, ગૌરીશંકરભાઈ સોની, દુર્ગાશંકરભાઈ સોની, સુરેશભાઈ સોની, મુકેશભાઈ સોની, દુર્ગેશભાઈ સોની, ધર્મેશભાઈ સોની તથા અન્ય આગેવાનોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। દર વર્ષે વાવ સોની સમાજ દ્વારા અમે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અને આ વર્ષે પણ અમે ધામધૂમથી ગાયત્રી વિદ્યાલય બોર્ડિંગ વાવ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરેલ છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાવ સોની સમાજના દરેક પરિવારનો સાથ અને સહકાર મળ્યો છે, એ બદલ એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી પણ આ કાર્યક્રમમાં પધારેલ છે, તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પધારેલા દરેક આમંત્રિત મહેમાનોનો પણ ખૂબ ખૂબ આભાર અને આ કાર્યક્રમમાં અમે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સામાજિક ચર્ચાઓ કરી આ કાર્યક્રમને અમે સફળ બનાવ્યો છે। સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ઓડિયો જંગલ।